જામનગરમાં જીજી હોસ્પિટલની સામે નગરપાલિકાએ વર્ષો પહેલા દુકાનો બનાવી નાખી, પણ તેનું ભાડું છેલ્લા 10 વર્ષથી લેવામાં આવ્યું નથી. તેવામાં હવે કોર્પોરેટર રચના નંદાણીયાએ ભાજપના મંત્રી પર 60 લાખ રૂપિયા પોતાના ખિસ્સામાં નાખવાનો આરોપ મૂક્યો છે. શું છે સમગ્ર મામલો, જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. જામનગરમાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં રાજ કરતું આવ્યું છે ભાજપ. એવામાં આજે કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ ભાજપ પર આરોપ મૂક્યો છે કે ભાજપના મંત્રીઓએ 60 લાખ રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી દીધા છે. હવે વાત એવી છે કે જીજી હોસ્પિટલની સામે ગુલાબ કુંવરબા સોસાયટી આવેલી છે. આ સોસાયટીની બહાર જ 10 દુકાનો કોર્પોરેશને બનાવેલી છે. લગભગ 10 વર્ષ પહેલાં બનેલી આ દુકાનોના ભાડા ઉઘરાવ્યા ન હોવાનો આક્ષેપ કોર્પોરેટર રચના નંદાણીયાએ કર્યો છે. રચના નંદાણીયાનો એ પણ આક્ષેપ છે કે દુકાનો બનતા પહેલાં જ ભાજપના મંત્રીએ 60 લાખ રૂપિયા દુકાનોવાળા પાસેથી લઈ લીધા હતા. ત્યારે હવે કોર્પોરેશન આ દુકાનો પાડીને નવી દુકાનો બનાવી રહી છે. ત્યારે કોર્પોરેટર રચના નંદાણીએ વિરોધ નોંધાવતા કહ્યું છે કે આ દુકાનો પાસેથી પહેલાં 10 વર્ષનું ભાડું લો અથવા જામનગરની પ્રજાનું 10 વર્ષનો ટેક્સ માફ કરો. સાંભળો તેમણે શું કહ્યું. પાલક ઇન્જિનિયરોને સેટઅપ મુજબ ભરતી કરવાનો, એની સાથે સાથે અમુક અજેન્ડા છે. એમાં જીજી હોસ્પિટલની સામેની દુકાનો અજેન્ડામાં લીધી છે કે કુંવર ગુલાબ કુંવરબા સોસાયટીવાળાઓ સાથે એ લોકોનું સંકલન થઈ ગયું છે કે ભાઈ દુકાનોને પાડી અને પાછળ 10 મીટર દૂર કરી અને ફરીથી નવેસરથી આ દુકાનો બનાવી દઈએ. તો જે તે ટાઈમે આ લોકોએ ગુલાબ કુંવરબા સોસાયટીવાળાએ કોર્પોરેશનને આ દુકાનો લીઝ ઉપર આપી હતી, એ લીઝ 2013માં પૂરી થઈ ગઈ હતી. ત્યારથી અત્યાર સુધી નથી તો એને રિન્યૂ કર્યું કે નથી એ લોકોએ ભાડું આપ્યું. કારણ કે જે તે ટાઈમે એક ભાજપના પૂર્વ મંત્રી હતા એને ચૂંટણી ટાઈમે એ લોકોએ 70 થી 65 લાખ રૂપિયા ફાળો ઉઘરાવ્યો હતો. તો આજથી સુધી આ દુકાનવાળાએ કોઈએ ભાડું આપ્યું નથી અને હવે એને તમે નવેસરથી નવી દુકાનો બનાવી દો છો. કાંઈ વાંધો નહીં, બનાવી દો, પણ મને કમિશનર સાહેબ એક એવું વચન આપે લેખિતમાં કે અમે 10 વર્ષનું ભાડું આ દુકાનવાળા પાસે ઉઘરાવશે. લેખિતમાં મને કહે કમિશનર સાહેબ, પછી તમારે જે કરવું એ કરો. જો એ 10 વર્ષનું દુકાનવાળા પાસે ભાડું ન ઉઘરાવે તો મને આ વિરોધ છે. કારણ કે અત્યારે ભાજપનું સેટિંગ છે એટલા માટે એ લોકોને નવી દુકાનો બનાવી દઈ છે. અને બીજા નંબરમાં જો એ લોકો ભાડું ન ઉઘરાવે, લેખિતમાં ન આપે, તો જામનગરની જનતાનો 10 વર્ષનો ટેક્સને વેરો માફ કરી દે. એ પૂર્વ મંત્રીનું હું નામ નહીં બોલું, પણ ભાજપના પૂર્વ મંત્રી હતા, લેડીઝ મંત્રી હતા, અને પૂર્વ પ્રમુખે ને બે મંત્રીએ બે ભેગા થઈને ફાળો ઉઘરાવ્યો હતો. પૂર્વ પ્રમુખ ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી આ બે ભેગા થઈ અને દુકાનો પાસેથી મને કહેવામાં આવ્યું હતું ત્યારે, જ્યારે જે તે ટાઈમે હું ત્યાં હતી ત્યાં એમ કહેવામાં આવ્યું હતું કે 65 થી 70 લાખ જેટલો ફંડ ઉઘરાવ્યો છે એમ. તો આપણું એટલું જ કહેવાનું છે કે આટલો ફંડ તમે ઉઘરાવ્યો, હવે કાંઈ નહીં, તમારે જે કરવું એ કરો. નવી દુકાન બનાવી દો, સારી વાત છે, પણ અમને 10 વર્ષનું ભાડું કોર્પોરેશન શું કામ નુકસાન કરે? પછી ગરીબ માણસોને લૂંટો છો. કોર્પોરેશનને 10 વર્ષનું ભાડું આપો, ન આપો કોર્પોરેશનને 10 વર્ષનું ભાડું, તો તમે પબ્લિકનો 10 વર્ષનો ટેક્સ માફ કરો. કારણ કે એક એક જણા આવીને લૂંટીને વયા જાય છે. ટેક્સ ઓફિસર વયા ગયા લૂંટીને, ICDS શાખાની અધિકારી ઉપર વિજિલન્સ તપાસ થઈ, કાંઈક થયું નહીં. જૂના ગામડા કમિશનર સાહેબ ગયા, એને પણ કાંઈક કર્યું. તો શું જામનગરને આમનામ બેઠા બેઠા લૂંટવા દેશો? તમે કોઈ બોલશો નહીં. આવનારા દિવસોમાં બહુ ખરાબ હાલત થશે આપણા બધાની. ત્યારે હવે કોર્પોરેટર રચના નંદાણીએ નામ લીધા વગર જ ભાજપના પૂર્વ મંત્રી પર 60 લાખ લેવાનો આરોપ મૂક્યો છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ અન્ય સમાચારો માટે, આવા જ અન્ય માહિતી માટે અને આવા જ અન્ય વાયરલ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને વિડીયોઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.